આઝાદીના અમૃત પર્વની ઉજવણી પ્રસંગે નીકળેલી દાંડી યાત્રાએ આજે બોરસદના સૂર્યમંદિરથી ભારત માતા કિજયના જયઘોષ સાથે પ્રસ્થાન કર્યું હતું જેમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ પદયાત્રીઓની સાથે જોડાયા હતા આ પ્રસંગે સ્થાનિક શાળા ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંઠી પહેરાવીને નગરજનોએ સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે આપ ગુજરાતી લોકો ભાગ્યશાળી છો કે બે મહાપુરૂષો મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ મળ્યા છે તો આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરતાં તેમણે જણાવ્યું કે આવનાર પેઢી આઝાદીના સમયની વાતોથી વાકેફ થાય તેવા ઉમદા હેતુ છે આ યાત્રાનું આયોજન તેના માટે કરાયું છે मैं उन तमाम अपने बलिदानियों बापू से लेकर सरदार पटेल और तमाम ऐसे स्वतंत्रता सेनानियों को स्मरण करके जो बात प्रधानमंत्री जी बार बार कह रहे नए भारत के निर्माण में हम सब अपना योगदान दें उनसे प्रेरणा लेकर के मैं समझता हूँ ये सबसे शुभ अवसर है और आज ये यात्रा बोरसाड़ से शुरू हुई है कनकपुरा तक जाएगी दाढ़ी यात्रा पच्चीस दिवस पांच किलोमीटर साबरमती थी दाढ़ी हमें અત્યારે બોરસદ આવી ગયા છે અત્યાર સુધીનો અનુભવ એટલો સરસ છે કે ભવિષ્યમાં એમ થાય કે આ અભૂતપૂર્વ છે પહેરીને છેલ્લી દાડીયાત્રા છે એટલું સારી સગવડ લાગે છે મને એનો માહોલ જુઓ તો એકદમ અલ્લાદક છે અને દરેક નાગરિકની ફરજ છે કે આપણે ગાંધીજીને યાદ કરી અને એમના જે યાત્રાને પંચોતેર વર્ષ થયા છે એને આપણે સરસ આનંદથી અને પ્રેમથી ઉજવીએ